મને કઈક મળવાનું હતું પત્રમ પુષ્પમ મોર મોર ગયો હતો હતો ભાઈ આખો અલગ મોરની કિંમત હું છે ભાઈ અનિલ ભાઈ હિસાબ કરી અને મને બિલ જૂનો બતાવી દીધો જે વખતે મોર લીધો તો મન કે અડતાલીસ નો મોર છે સામે કઈક આપવાના રહેશે પિયુષ મહારાજ અને હજી ત્રણ ત્રણેક કાર્યક્રમ કરીશ ભાઈ હસી લેજો મારી ભાષા તમને સમજમાં ના આવે તો જોઈને હસજો નથી હસતા એનો કોઈ દિવસ જિંદગીમાં વિશ્વાસ કરતા નહીં નથી હસતા એને કોઈ દિવસ દીકરી દેતા નહીં અને એની લેતા નહીં ચારેક તાળી વગાડી એ માટે સંસ્થા તરફથી તમારો આભાર વાહ હસી લેવાય આનંદ કરી લેવાય મોજ કરી લેવાય હું તમામ બેનોને વિનંતી કરું છું કે સવારના પતિ દેવ ને અમુક અમુક તો એમ કેવાનું ઉઠો નહીં માં હારા ઊઠી ગયા એમ કહેવાનું મારા માથાના મુગજ જાગો મારા સિંદૂર જાગો હા હા હમણા એક બેન પોતાના પતિને કહે જાગો મારે ભાખરી કરવી છે તમને કહું વે વિઠળના પપ્પા જાગો તો એનો ઘરવાળો કે હું ક્યાં ચૂલા ઉપર સૂતો છું અમુક ને અત્યારે લાઈટ થશે અમુક ને આવતી થશે પણ અહીંયા એવું નથી ટ્યુબલાઈટના ચોક हारा છે હા રસ્તા ઉપર જતો તો રાજુભાઈ એક બેન મન કે ભાઈ આ કૂતરો તમારો છે બધાનો આભાર માનું છું જે પોતપોતાની ગાડી લઈને આવ્યા છે એમનો આભાર અને એનાથી વિશેષ આભાર એનો માનું છું જે લોકો એમની હંગાથે આવ્યા છે એમનો વિશેષ આભાર કારણ કે ઈ જયારે જવાના હશે ત્યારે હા વાતને પકડી લેજો આનંદ આવશે ખરેખર હા ડગલે ને પગલે જોક્સ મળે કેટલાય કચ્છી વાહ વાહ અનિલભાઈ કચ્છી માળું બેઠા ય કચ્છી ભાવર બેઠા ઈ ક ટા મથે પાંજો માડુ અલા બેલી પાંજો માડુ સચો ખેંદલ પાો પાંજો માડુ મારુ દરિયા પાંજો માડુ લેખે લેખ પાંજો માડુ ગિને ભેખ પાો સુરો પાંજો માડુ ખમીર વંતો પાંજો માડુ ખમતી ધરી માડુ મરત મબતીલો પાંજો માડુ જો દરિયા માડુ લેખે લેખ પાંજો માડુ ગિને ભેખ માડુ દાસી હરી પ્યાસી ચેન્તા હોય તેડો પાંજો માડુ વાહ હમણાં એક ભાઈ પંદરમી માળની બિલ્ડિંગ ઉપર ઊભેલા એટલે નીચેથી એક ભાઈ આવે દીધો બલજીત અ બલજીત તેરી લડકી ભાગ ગઈ ઉપરથી આવ્યો બારમા માળે પહોંચ્યો ને ત્યારે વિચારમાં પડી ગયો મારું નામ બલજીત નથી હું તો જગજીત છું દસમા માળે આવ્યો ને ત્યારે વિચારમાં પડી ગયો એ તો મારી દીકરી જ નથી અને હાવ જયારે ધૂળુપ નીચે આવ્યો ને ત્યારે વિચારમાં પડી ગયો આહા લગન જ ક્યાં કર્યા છે આનંદ કરો દુબઈ સારો દેશ છે પેલી વખત માખી આવી નકા આવું કઈ દેખાતું જ નથી લ્યો દુબઈ તો દુબઈ છે ભાઈ કઈ ન ઘટે એમાં અનિલભાઈ મણિશંકર પેથાણી ભારત વર્ષની સંસ્કૃતિને અહીંયા ઉજાગર કરે છે એક વખત ભાઈ શ્રીને જોરદાર તાળીઓથી વધાવી લો કારણ કે સાહેબ સંસ્કૃતિનું જતન કરવું અને આપ બધાને આનંદ આવે સંસ્કૃતિનો રખોપા થાય આલાભાઈ બહુ અઘરી વાત છે કારણ કે દુબઈની અંદરમાં ભજન કરાવવા બહુ અઘરી વાત છે પરમાત્માની કૃપા હોય અને એમાંય બે ગુજરાતના સાવજ આદરણીય કીર્તિદાનભાઈ ગઢવી અને નિલેશ ગઢવીને બોલાવવા એ તો પરમાત્માની કૃપા હોય અને મિત્રતા હોય ને તો આવા કાર્યક્રમ થઈ શકે એની કૃપા હોય કાશી વિશ્વનાથ મહાદેવની કૃપા હોય ને તો આવા કાર્યક્રમ થઈ શકે સાહેબ ઇતિહાસના પાનાની અંદરમાં શું પણ અક્ષર લખાઈ જાય એ વખત આ દુબઈની અંદરમાં ડાયરો અળાભીર ડાયરો એના તમે હું સાક્ષી બનશું કે અનિલભાઈએ ખાલી માત્ર અનિલભાઈ નિમિત્ત બન્યા છે બાકી કાર્ય તો વિશ્વ કાશી વિશ્વનાથ મહાદેવ કરે છે સાહેબ એટલે અનિલભાઈ આપને ખૂબ ખૂબ ધન્યવાદ ધન્યવાદનો હોય આભાર ન હોય કાશી વિશ્વનાથ મહાદેવ દુનિયાભરના સપના સાકાર કરે છે અને હજી પણ સપના સાકાર કરે સાહેબ કારણ કે સાહેબ ધર્મનું ક્યાં પણ સંસ્કૃતિનું હોય ધર્મનું ક્યાં પણ કાર્ય હોય અનિલભાઈ પેથાણી હંમેશા હંમેશા અગ્રેસર રહ્યા છે એ વાતનો અમને આનંદ છે ભાઈ એટલે મહાદેવ દુનિયાભરના સપના સાકાર કરે ભજનના ઘણા બધા મિત્રો બેઠા છે છે ભાવ ભાઈ કીર્તિ મોજ કરવી અને અનિલ પણ કાશી વિશ્વનાથ મહાદેવની કૃપા છે બધા દાન નથી કરી શકતા એ તો કૃપા હોય તો દાન કરી શકાય અનિલ તને ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ હું પ્રમે અનિલ ભજનમાં બેસવાની જરૂર નથી ભજન તમારા મન મારામાં બેસી જાય એટલી જરૂર છે મેં આ સભી કા ભાઈઓ બહેનો सबका साथ सबका विकास पार्टी के कार्यकर्ताओं ने बताया दुबई के अंदर में लोक संगीत डायरे का कार्यक्रम रखा गया मैं आप सभी का आभार व्यक्त कर रहा हूं जय जय गरवी गुजरात वंदे भारत मातरम एक ताड़ी वगाड़ी धन्यवाद आपनो आभार वाह આવી જ રીતે એક હોલ ઇન્દ્રમાં કાર્યક્રમ રાખેલો ક્યાં ગયા મૌલિકભાઈ વીવીભાઈ ક્યાં ગયા વાહ બાળક તો નિશાળે જઈને શીખે છે એકડે એક છે અનિલભાઈ બાળક તો નિશાળે જઈને શીખે છે એકડે એક છે સાચો ગુરુ તો બતાવે વિને વિવેક છે સંત મહંત ને પીર પૈગમ્બર તો વાણી વર્તનના નેક છે પોતાની પત્ની ને દાન માં દેનારો એવો જલારામ એક છે વાહ ઘણી વખત પંજાબી જમવા માટે જતા હોઈએ પંજાબી જમવા માટે જતા હોઈએ વિરોધ નથી કરતો પંખા હોય નહીં અનિલભાઈ અંદર પંખા હોય નહીં નથુભાઈ ગરમીથી બિચારા રેપ જેપ થયા હોય અને આમ પંખાની હવા આવતી ન હોય મારી સામે જોજો તમને આનંદ આવશે આમમાં કોકો લેલો રા એટલે કે એલા એલા આમમાં કોકો બાભી શેર કોઈ ઠાલ રોટી આમ કરી અને રોટલી બનાવતા રાજુભાઈ અને પછી ઓલો ઓર્ડર લેવા વાળો હોય રોટલી બહાર નીકળી ગઈ હોય પછી અંદર પંખા પંખા તો હોય ને મહારાજજી કલ્પેશજી એ રોટલી બનાવતો હોય પછી રોટલી બારે જાય પછી ઓલો ઓર્ડર લેવા વાળો ને એ કહેશે ભાભીજી મજા આવે ને ખાને મજા આવે ને સબ અચ્છા હતા ને અચ્છા થા મગર રોટીમાં નમક બહુ થા